नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइफ। कोरोनानु संक्रमण वधता ज कोरोनानी सारवार लेवा माटे दर्दीओ हॉस्पिटल में दाखल थाय छे अने पोते साजा थशे तेवा आशावाद साथे तेओ सारवार लई रह्या होय छे। परंतु आवा दर्दीओने सारवार आपवो हॉस्पिटलना संचालकों माटे कपड़ू बन्यु छे, कारण के सारवारमां अत्यारे मुख्य वपरातो ऑक्सिजननो सप्लाय अपूरतो होय छे। ऑक्सिजनना अभावे आ प्राण बचाववा माटे झझूमता तबीबो पण झूकी जाय छे, कारण के पूरतो प्राणवायु नथी मळतो अने एने परिणामे अनेक हॉस्पिटलो अनेक सत्तावाळाઓ અત્યારે દર્દીઓને લેવા ખચકાઈ રહ્યા છે, કારણ કે એમને ડર છે કે જો દર્દીને સારવાર માટે દાખલ કરીશું અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન સપ્લાય નહીં મળે તો દર્દીનું અવસાન થઈ શકે તેમ હોય છે। ત્યારે આવા સંજોગોમાં હોસ્પિટલના સંચાલકો પણ દર્દી લેતા ગભરાય છે। આ હાલત માત્ર નવસારી શહેરની નહીં પરંતુ ચીખલી, બીલીમોરા, વાંસદા સહિતના હોસ્પિટલોમાં જ્યાં કોવિડની સારવાર આપતા હોય છે એ તમામ હોસ્પિટલોના આ જ હાલ છે। નવસારીની ઓરેન્જ હોસ્પિટલમાં જે પરિસ્થિતિ છે તે અંગે ઓરેન્જ હોસ્પિટલના મહેશ હિરપરાએ જે વાત કરી તે સાંભળીએ। હું મહેશ હિરપરા, ઓરેન્જ હોસ્પિટલ નવસારી। અમને અત્યારે સૌથી મોટી મુશ્કેલી ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શનની છે, જે હાલમાં અમારા પેશન્ટો ને મળી રહેતો નથી પૂરો જથ્થો, જેના માટે અમે સતત પ્રયત્નશીલ છીએ, પરંતુ કોઈ જગ્યાએથી કંઈક મળે તેવી અમારી આશા છે અને પેશન્ટોને ઓક્સિજન અને ઇન્જેક્શન મળી રહે એવી અમારી પ્રયત્ન છે। પણ સરકાર પણ અમને મદદ કરે છે, પણ હવે સરકારથી પણ સપ્લાય પૂરો થતો નથી, જેથી કરીને હોસ્પિટલમાં એડમિટ પેશન્ટોને ખૂબ જ તકલીફ વેઠવી પડે છે। ક્યાં ક્યાં રજૂઆત કરી છે અત્યાર સુધી? અત્યાર સુધીમાં અમે અમારા ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ, આરસી પટેલ સાહેબ, જિલ્લાના પ્રમુખ શ્રી ભુરાલાલ શાહને સખત રજૂઆત કરી છે અને એમની પણ કોશિશ ચાલુ છે। કાલે અમે ગુફિક કંપની પર ઇન્જેક્શન માટે અમારા ધારાસભ્યોએ રજૂઆત કરી, જે ખૂબ સરસ રજૂઆત કરી છે અને અમને જથ્થો મળે એવી અમને આશા છે। લેક્સી ફેબ્રિક્સની સાથે ઉદ્યોગ કરવાનો લહાવો પ્રાપ્ત કરો, આપના ઉદ્યોગને વધુ વિકસાવવા માટે શ્રેષ્ઠ મોકો મેળવો। ઓનલાઈન વ્યવસાય શરૂ કરવા સાથે બધી જ સહાયતા આપને અમારા તરફથી મળી રહેશે। તમે નોકરી સાથે જોડાયેલા હોય કે નિવૃત્ત હોય, વિદ્યાર્થી હોય કે ઉદ્યોગપતિ હોય, પછી એક ગૃહિણી પણ કેમ ના હોય, ઘરે બેઠા પૈસા કમાઓ અને પોતાની બ્રાન્ડ ઊભી કરો। અમારું સરનામું છે લેક્સી ફેબ્રિક્સ, ઉદ્યોગનગર, નવસારી, અને અમારો સંપર્ક કરવા માટે 7698080307 અથવા 9898287464 પર કોલ કરો। નવસારીમાં છેલ્લા ઘણા સમયથી ઓક્સિજનની કમી છે। અગાઉ નવસારીની 11 હોસ્પિટલના સંચાલકોએ ઓક્સિજન પૂરતા પ્રમાણમાં નહીં મળે તો દર્દીઓ નહીં લેવા માટેનો નિશ્ચય કરી લીધો હતો અને આ અંગે તેમણે પત્રકારોને જાણ પણ કરી હતી। એક બે દિવસ ગાડું ગભર્યું, મોટી મોટી વાતો થઈ, પરંતુ ત્યારબાદ ઓક્સિજન સામે પ્રશ્નાર્થ ઉપસ્થિત થયો। ઓક્સિજનને ભરવા માટે નવસારી જિલ્લામાં એક પણ રિફિલિંગ સેન્ટર નથી, પરિણામે સુરત જિલ્લામાં જે રિફિલિંગ સેન્ટરો છે તેનો સહારો લેવો પડ્યો હોય છે, અંકલેશ્વર જવું પડતું હોય છે અથવા તો આ તરફ વાપીમાં જવું પડતું હોય છે, પરંતુ ત્યાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી હોતું અને ઓક્સિજન જે હોય છે તે પ્રથમ સુરતવાળા સુરત જિલ્લાને અને વલસાડ જિલ્લાને પ્રાધાન્ય આપતા હોય છે, એટલે કે જે તે જિલ્લામાં પ્રાધાન્ય આપતા હોવાથી નવસારી જિલ્લો બિચારો બની જાય છે અને નવસારી જિલ્લાના હોસ્પિટલના સત્તાવાળાઓ જ્યારે રિફિલિંગ કરવા જતા હોય છે ત્યારે તેમને રીતસર હડધૂત કરવામાં આવી રહ્યા હોય છે। જે પ્લાન્ટ રિફિલિંગ પ્લાન્ટો છે ત્યાં સરકારી બાબુઓ કબજે જમાવીને બેઠા હોય છે, એટલે કે સુરત જિલ્લાના સરકારી અધિકારીઓ ત્યાં કબજે જમાવીને બેઠા હોય છે, એટલે નવસારીના અધિકારીઓનું ત્યાં કંઈક ઉપજતું નથી। જિલ્લામાં અધિકારી તરીકે જિલ્લા પુરવઠા અધિકારી જે છે તેમને પણ હાલ ઓક્સિજન સપ્લાય માટેની જવાબદારી સોંપવામાં આવી છે, પરંતુ તેઓ પ્રયાસ કરી રહ્યા છે
પણ સામે સુરત જિલ્લાનું દબાણ અને સુરત જિલ્લાના અધિકારીઓ દ્વારા સ્થાનિક જે અધિકારીઓ છે તેઓ આવા જે રિફિલિંગ સેન્ટરો છે તેઓ પર દબાણ આપવાને પરિણામે સૌથી વધુ જથ્થો સુરત જતો હોય છે અને નવસારીને રડવાનો વારો આવતો હોય છે. આ પરિસ્થિતિમાં છેલ્લા બે દિવસમાં નવસારી જિલ્લાના હોસ્પિટલના સંચાલકો રાતના ઉજાગરા કરી એક જગ્યાએથી બીજી જગ્યાએ ગેસના બાટલાઓ એટલે કે ઓક્સિજનના બાટલાઓ ઉછીના પાછીના કરીને હાલ ગાડું ગભરાવી રહ્યા છે. પરંતુ હવે તેઓ પણ નવા દર્દીઓ લેવાની માટે ગભરાઈ રહ્યા છે. તો માત્ર નવસારી જ નહીં પરંતુ ચીખલીમાં પણ આ જ હાલત છે. આજે ચીખલીના વિવિધ હોસ્પિટલના સત્તાવાળાઓએ પ્રાંત અધિકારીને મળી આવેદનપત્ર આપ્યું હતું. શું કહ્યું ચીખલીના જે હોસ્પિટલના સંચાલકો છે તેમની શું છે મુશ્કેલી અને શું કહ્યું તેમને તે સાંભળીએ. હાલ સ્પંદન હોસ્પિટલ તેમજ કાલીપર હોસ્પિટલ, દમણિયા હોસ્પિટલ, શાંતિ હોસ્પિટલ, આનંદ હોસ્પિટલ અને દિલ્હી થઈ હતી. દરેક હોસ્પિટલના રિપ્રેઝેન્ટેટિવ્સ આવ્યા હતા ચીખલી અને ગંડીવી સાઈડ. ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે. ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન અમને પૂરેપૂરો સપોર્ટ આપી રહ્યો છે પણ કંઈક ને કંઈક ઇન્ટરનલ કોઓર્ડિનેશન જેમ કે બીજા ડિસ્ટ્રિક્ટ સાથે કોઓર્ડિનેશનમાં થોડીક તકલીફ પડી રહી છે એવું અમને લાગી રહ્યું છે. હોસ્પિટલ્સને અમારી ઓક્સિજનની સપ્લાયની જે ગાડીઓ હોય છે ત્યાં પ્લાન્ટ પર પહોંચે છે પરંતુ વેઇટિંગ એટલું લાંબુ હોય છે તેમજ ઓક્સિજન બોટલ્સ પ્લાન્ટ પર લાવી હોય તે કાઢી લેવામાં આવે છે અને ગાડી પણ જપ્ત થઈ જાય છે. પણ અપાડવા ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનમાં જે યાદવ સાહેબ છે તેમને પૂરેપૂરો સહયોગ હોય છે અને અમારી ઓક્સિજન સપ્લાયની ગાડી જે હોય છે તેને છોડાવીને હોસ્પિટલને સપ્લાય પૂરી પાડી રહ્યા છે. પણ ઇન્જેક્શન્સમાં બી સેમ વસ્તુ થઈ રહી છે કે અમારે જે સપ્લાય છે ડિમાન્ડ ઇન્જેક્શનની 70-80 રહી છે દરેક હોસ્પિટલો. એની સામે અમને 15-20-8 એવી રીતના હોસ્પિટલોને ફાળવવામાં આવે છે જેથી દર્દીઓ પેનિક થાય છે, ડૉક્ટર્સને ટ્રીટમેન્ટ આપવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને પેશન્ટના અંદર રિકવરી એટલી જલ્દી આવી નથી શકતી જેથી દર્દીઓનો ડેથ રેશિયો તેમજ એ વધી શકે છે. હાલ ગવર્મેન્ટે એક ઇનિશિયેટિવ લીધો છે કે દરેક હોસ્પિટલને પરવાનગી આપી દીધી છે કોવિડ કેર સેન્ટર ચાલુ કરવા માટે. પરંતુ પ્રશ્ન એ છે જેમ જેમ હોસ્પિટલો વધશે, દર્દીઓની સંખ્યા વધશે, ઓક્સિજનની ડિમાન્ડ વધશે, ઇન્જેક્શનની ડિમાન્ડ વધશે તો એ કેવી રીતના પૂરી પાડશે તેનો એક મોટો પ્રશ્ન છે. આમ નવસારી જિલ્લામાં તંત્ર મોટી મોટી વાતો કરે છે પરંતુ સિવિલ હોસ્પિટલને બાદ કરતાં યશવિન હોસ્પિટલને પોતાનો પ્લાન્ટ છે એટલે બે જ જગ્યાએ ઓક્સિજનની પૂરતી માત્રા હોય છે પરંતુ બાકી અન્ય હોસ્પિટલો રીતસર ફાંફામાં રહી છે. નવસારીની ઓરેન્જ, લાયન્સ, મુલ્લા હોસ્પિટલ, કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જેવી હોસ્પિટલો, શ્રદ્ધા હોસ્પિટલ સહિતની હોસ્પિટલોમાં ઓક્સિજનના અભાવે દર્દીઓને સારવાર આપવામાં મુશ્કેલી અનુભવાઈ રહી છે. પરિણામે આ હોસ્પિટલના સંચાલકો નવા દર્દીઓ લેતા ખચકાઈ રહ્યા છે. જો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નહીં મળે અને દર્દીનું અવસાન થશે તો એવા ડર તેમને સતાવી રહ્યો છે. અને જે દર્દીઓ સારવાર હેઠળ છે તેમને પણ જો અચાનક ઓક્સિજન ખૂટી પડશે તો શું થશે તેની ચિંતાથી તેઓ રાત ઊંઘી નથી શકતા અને એક એ બીજા જગ્યાએથી ઓક્સિજન મેળવવા માટે નિસર હવાતિયા મારે છે, કગરે છે, ભીખ માંગે છે. અને આ ભીખ લોકોને સારવાર માટે માંગે છે તેઓ, પરંતુ આ તંત્રના પેટનું પાણી નથી હેલતું. તંત્રએ જે અધિકારીઓ નિયુક્ત કર્યા છે એ અધિકારીઓનું વજન ઓછું પડે છે. સાથે સાથે નવસારીનું પોલિટિકલી એટલે કે રાજકીય નેતાઓ પાંગરા પુરવાર થયા છે અને રાજકીય નેતાઓનું સરકાર સામે કંઈ ઉપજતું નથી. રજૂઆતો કરવામાં આવે છે, પિયુષ દેસાઈ વારંવાર રજૂઆત કરી, હા એમનો પ્રયાસ હોય છે પણ એ પ્રયાસ શું કામનો જ્યારે એનું પરિણામ ન આવે. તો નવસારી જિલ્લામાં ઓક્સિજનની જે સમસ્યા છે તે તાત્કાલિક દૂર થાય એવી વાતો થાય છે. ખાસ કરીને સાંસદ સી આર પાટીલ આમ તો વારે ઘડીએ નવસારી દોડી આવતા હોય છે પરંતુ આ કોરોનાનું સંક્રમણ ચાલુ થયા બાદ તેઓએ નવસારીના હોસ્પિટલના સંચાલકોની મુલાકાત પણ લીધી નથી, નવસારીમાં શું મુશ્કેલી છે તે જાણવાનો પ્રયાસ કર્યો નથી. અને આખા રાજ્યના, ખાસ કરીને તેઓ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ છે ત્યારે આખા રાજ્યની ચિંતા કરવાની હોય પરંતુ નવસારી તેમનો વિશેષ લગાવ હોય છે ત્યારે નવસારીની ચિંતા તેમને વિશેષ કરવી જોઈએ. નાના નાના કાર્યક્રમોમાં અથવા તો કોઈના લગ્નમાં હાજરી આપનાર સી આર પાટીલ, આજે અનેક લોકો મૃત્યુ પામ્યા છે, અનેક લોકોની હાલત કફોડી થઈ ગઈ છે, ઓક્સિજનને અભાવે હોસ્પિટલના સંચાલકો રીતસર તડપી રહ્યા છે. આવા સંજોગોમાં સી આર પાટીલ આવો, તમે મળો હોસ્પિટલના સંચાલકોને, તમારા અધિકારીઓ ગાઢતા નથી, તમારા જે ઝૂંટાયેલા પ્રતિનિધિઓ છે, ધારાસભ્યો છે, એમનું સરકારમાં કંઈ ઉપજતું નથી પરંતુ તમે અત્યારે સરકારમાં એટલે કે ગુજરાતમાં ખૂબ ઊંચી પોસ્ટ પર છો ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે તમે ધારો તે કરી શકો એમ છો, તો
તમે સુરતની ચિંતા કરો છો તો નવસારીની પણ ચિંતા કરો. નવસારીના લોકોએ પણ તમને મત આપ્યા છે અને સૌથી મોટી લીડથી ચૂંટાવ્યા છે. તો સીઆર પાટીલ, હવે તમારે આ બાજી હાથ પર લેવી પડવાની છે, કારણ કે નવસારી નિસહાય બની ગયું છે, નવસારી બિચારું બની ગયું છે. આરોગ્ય ક્ષેત્રે નવસારી ખરેખર એકદમ ન કહેવાય તેવી હાલતમાં, એટલે કે ઓક્સિજન પર છે, અને આ ઓક્સિજન પરથી ઉગારવાનું કામ હવે કરવું પડવાનું છે. જો ટૂંક સમયમાં આ કામ નહીં થાય તો લોકો તડપી તડપીને મૃત્યુ પામશે, અને એ માટે જવાબદાર કોણ? આશા રાખીએ કે નવસારી લાઈવની આ વાત સાંસદ સી આર પાટીલ અને નવસારીના ધારાસભ્યો સાંભળે અને તેઓ ઘટતું કરે, કારણ કે ઓક્સિજન માટે મોટી મોટી વાતો અગાઉ થઈ હતી પરંતુ પરિણામ નથી આવ્યું. વાતો કરવાથી નહીં ચાલે, પરિણામ લાવવું પડશે. જોઈએ, નવસારીમાં 10 બાટલાની ઓક્સિજનની જરૂરિયાત હોય તો 100 બાટલા ખડકી નાખવા જોઈશે, અને એ કામ સરકારી બાબુએ કરવું પડશે, એ કામ ચૂંટાયેલા પ્રતિનિધિએ કરવું પડશે, તો જ નવસારીમાં જે કોરોના સંક્રમિત થશે તેને બચાવી શકાશે. તો આશા રાખીએ નવસારી લાઈવના અમારા અભિયાન તમને પણ ગમતું હશે. તમારી પણ અડોસ પડોશમાં આવા કોઈ પીસીઓ હોય તો અમને જાણ કરજો, અમે તેને વાંચા આપવાનો પ્રયત્ન કરીશું. તમારી સમસ્યા એ અમારી સમસ્યા છે, કારણ કે છેવટે આ ચેનલ તમારી છે. તો સતત જોતા રહો નવસારી લાઈવ, વધુમાં વધુ લોકોને શેર કરો, સબસ્ક્રાઈબ કરાવો, અને ખાસ કરીને તમે આ ચેનલના હિસ્સેદાર છો તો ચેનલને માટે આપને જો સજેશન હોય તો સજેશન પણ આપતા રહો. તો ફરી એકવાર આપ સર્વનો આભાર. દર્શક મિત્રો, હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે, જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા ફોનની સ્ક્રીન પર જોઈ શકશો. તો રાશેની જુઓ છો, આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ. તો સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો, ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો. આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે, જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો. ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી, જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે. જો કે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યુ આપવાનો ભૂલશો નહીં. રિવ્યુ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો, અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે, એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો, અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે, અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.